તો અનેક મહત્વપૂર્ણ સમાચાર. આજે કેબિનેટની બેઠક મળી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. ગાંધીનગરમાં આ મહત્વપૂર્ણ બેઠક જે યોજાઈ હતી તેમાં નીતિન પટેલનું જે નિવેદન છે તે સામે આવી રહ્યું છે. બે મિનિટનું મૌન પાળીને સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ સૌથી પહેલા પાઠવવામાં આવી અને સીએમના કાર્યકાળના 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જે છે તે સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સામે આવતા જ મોકૂફ પણ રાખવામાં આવ્યો છે. તો સિંચાઈના પાણીને લઈને આજે નિવેદન કરવામાં આવ્યું. ઘણી તાલુકામાંથી રજૂઆતો કરવામાં આવી છે અને કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય પણ આ સમગ્ર મામલાને લઈને કરવામાં આવી રહ્યો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોમાં પાણી આપવામાં આવશે. તળાવોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવે તેવી પણ જે રજૂઆત છે તે કરવામાં આવી હતી અને સરકારે આ રજૂઆતને માન્ય રાખી છે. જ્યાં વાવણી થઈ ચૂકી છે ત્યાં પાણી આપવામાં આવશે તેવું નાયબ મુખ્યપ્રધાન કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું. તો કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને તેમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા. નાયબ મુખ્યપ્રધાને આ વિશે માહિતી આપી હતી. સંવાદદાતા વિરેન મહેતા છે ગાંધીનગરથી ફોન લાઇન પર. વિરેન, મહત્વપૂર્ણ જે આ બેઠક આજે યોજાઈ હતી, નીતિન પટેલનું જે નિવેદન સામે આવી રહ્યું છે ખાસ કરીને સિંચાઈના પાણીને લઈને તે શું છે? ચોક્કસ, આજે કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને જે સિંચાઈનું પાણી આપવામાં આવે છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ જ્યાં પણ જરૂર પડશે ત્યાં પાણી આપવામાં આવશે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે, પણ જ્યાં પણ જે શિયાળુ પાક છે, ટ્રેક્ટરનો જે પાક છે તેને લઈને જે ખેડૂતોને ઘણા જિલ્લાઓમાં ઘણા તાલુકાઓમાં જે રજૂઆત કરવામાં આવી હતી કે હજુ પણ સિંચાઈનું પાણી જોઈએ છે, જે વરસાદ જોઈએ તેટલો પડ્યો નથી, તેને લઈને સરકારે આ નિર્ણય લેવો પડે છે કે ભાઈ હજુ પણ ખેડૂતોને જે પાણી આપવાની વાત છે તે આપવામાં આવશે. જે સૌની યોજના છે, જે સુજલામ સુફલામ યોજના છે, તેમાંથી પાણી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. જી, આભાર વિરેન જાણકારી માટે. તો મધ્ય ગુજરાતમાંથી પણ સરકાર સમક્ષ ખેડૂતોએ રજૂઆત કરી હતી. સૌરાષ્ટ્રથી પણ રજૂઆત કરવામાં આવી છે. તો જ્યાં વાવણી થઈ ચૂકી છે ત્યાં તળાવોમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો.